नमस्कार, न्यूज लाइव साथ हूँ भूमित जानी और तुम जो रहा छो मंतव्य न्यूज। अमित शाह जो गुजरात प्रवासे है तेनो बीजो दिवस है, तो सीधा जो जाइए कि संबोधन कर रहा है त्या। मारू ज सूचन हतु एने बहु सारी रीते मूर्ति स्वरूप आप लांबा आयुष्य वाला वृक्षों नो आग्रह। मारो अमदावादना नगरजनों ने पण आग्रह छे कि वृक्ष तमे वावो छो एने पाणी पीवड़ावो छो एनु जतन करो छो, तो केम एवुं वृक्ष ना वाईए જે ત્રણ ચાર પેઢી સુધી ઓક્સિજન આપે। કોઈ વૃક્ષનું આયુષ્ય 15 વર્ષ છે અને કોઈ વૃક્ષનું આયુષ્ય 200 વર્ષ, તો મહેનત તો બંને માટે સરખી, લાગણી બંને પર એક સમાન રાખો, તો તમારી ત્રીજી પેઢીને વારસામાં આપી દઈએ એવું વૃક્ષ વાવવામાં ખૂબ જ નેની મોટી નર્સરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ કરી, ચાહે પીપળો હોય, ચાહે વડ હોય, ચાહે લીમડો હોય, ચાહે જાંબુ હોય, અનેક એવા વૃક્ષો મેયરશ્રીએ મોટી લાંબી સૂચિ કરી દીધી। કેટલાક વૃક્ષો તો એવા હતા જે મેં પહેલી વાર સાથે, મને પણ ખબર નથી કે આ વૃક્ષોનું આયુષ્ય એટલું લાંબુ, પરંતુ એની એક નર્સરી બનાવી અને એ નર્સરીના આધારે હું માનું છું કે વૃક્ષારોપણ થશે તો અનેક વર્ષો સુધી આપણા પરિશ્રમને દોહરાવવાની જગ્યાએ વધુ ને વધુ વૃક્ષો દરેક વર્ષે લાગતા રહેશે। અને આ વૃક્ષોની અંદર કેવળ ઓક્સિજન મળશે એટલું નથી, આપણે જે પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડનું ઝડપથી ઉત્પાદન ચાલુ કર્યું છે માનવે પોતાની લક્ઝુરિયસ લાઈફ માટે, અને ઓઝોનના પડને પાતળું કરવાનું, કઈક રીતે છિદ્રો કરવાના ચાલુ કર્યા છે જે ઓઝોનનું પડ સૂર્યની ગરમીથી પૃથ્વી પર જીવનને શક્ય બનાવે। સૂર્યની ગરમીને સીધી પૃથ્વી પર નથી અને ચારીને આપણે જીવન જીવી શકીએ એવી અવસ્થામાં નીચે મોકલા, અને ઓઝોનના પડની અંદર પડેલા બાકોરા કાણા અને ઓઝોનનું પડ જે પાતળું થયું છે એ દિવસે દિવસે પૃથ્વીના ઉષ્ણતામાનને વધારતી જાય છે। જો આ ઉષ્ણતામાન એક લેવલથી વધારે થાય તો પૃથ્વી પર જીવન શક્ય નથી। કદાચ તમને આ વાત કાલ્પનિક લાગતી હશે, પણ જો આ જ પ્રમાણે ચાલતું રહ્યું તો 200-300 વર્ષ પછી આ સ્થિતિ આવી છે, એની સામે આપણે જ લડવું પડે। પૃથ્વીને બચાવવાની, માનવ જાતને બચાવવાની, પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી છે। તો પીપરો, આંબો, લીમડો, એનાથી ઓક્સિજન તો વડ, એનાથી ઓક્સિજન તો વધારે મળે જ છે, પણ આવા ઘટાદાર વૃક્ષોના આધારે પક્ષીઓને ખોરાક પણ મળે, અને આ ખોરાકથી પક્ષીઓનું જગત પણ ફરી એકવાર પુનર્જીવિત। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કાંકરિયું બનાવ્યું, એ પહેલા કાંકરિયા પર અનેક વાર અહીં બેઠેલા અનેક લોકો ગયા હશે, પછી એ ગયા હશે, અત્યારે કાંકરિયા પર સવારે 7-7:30 એકાદ વાર જાઓ, હજારો હજારો પક્ષીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જતા તમને જોશો। હું માનું છું કે આ બધા વૃક્ષોના વાવાથી અમદાવાદને આપણે નવું દ્રશ્ય આપી શકીએ એવું મને, અને બધા વૃક્ષોની એક ઔષધીય ગુણો પણ છે, ચાહે વડ હોય, ચાહે પીપળો હોય, ચાહે લીમડો હોય, ચાહે આંબો હોય, એના ઔષધીય ગુણોનો પણ બહુ મોટો ફાયદો છે। અત્યારે ગાંધીનગર લોકસભાની અંદર બગીચાઓ વૃક્ષોના વાવેતર માટે ખૂબ મોટો સંકલ્પ લીધો, મને લાગે છે કે એ સંકલ્પને આપણે ચરિતાર્થ કરવો જોઈએ, પૂરો કરવો, એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવો જોઈએ, તો જ સંકલ્પ લેવાનો ઉપયોગ છે। 70% વૃક્ષો જીવવાનો જે રેશિયો છે એ ભલે બધાને સંતોષજનક લાગે, હું નાગરિકોને અપીલ કરવા માંગુ છું અને વિશેષ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરવા માંગુ છું કે આપણી સોસાયટીમાં આપણે વૃક્ષો વાવીએ અને પાણી વાવવાની પીવડાવવાની વ્યવસ્થા સોસાયટીમાં 5 લોકોને આપણે ના કરી શકીએ, રોજ એ વૃક્ષોની પાણી પીવડાવવાની વ્યવસ્થા કરો। હું નથી માનતો તમે થોડો ઇનિશિયેટિવ લો, થોડો સમય કાઢો, થોડા પ્રેરક બનો, તો સોસાયટીમાંથી 5 ભાઈઓ બહેનો એવા નીકળે એ વૃક્ષોને પાણી આપે, પણ ચાલક પર જેની પર્યાવરણ પ્રત્યે સંવેદના છે એવા લોકોએ બનવું પડે, અને એનું ચાલક બળ બનવા માટે આપણે સૌએ શરૂઆત કરી,
તો આ 70% રેશિયોને આપણે ખૂબ આગળ લઈ જઈ શકીશું. ગાંધીનગર મતક્ષેત્રની અંદર આ વખતે લગભગ 11 લાખથી વધારે વૃક્ષો જીવાડવાનો લક્ષ્યાંક રાખી સૌ કાર્યકર્તાએ કાઢવાનું. બરગદ, પીપલ, નીમ આ બધા જ વૃક્ષોને આપણે પસંદ કરી જગ્યા જોઈ. હવે સોસાયટી એક નાનકડી હોય ત્યાં વડ વાગી દેશો તો મેર નહીં પડે, ત્યાં લીમડો વાવો, પણ એક મોટું મેદાન હોય એની વચ્ચોવચ્ચ વડ વાવો ને આજુબાજુ નાના વૃક્ષો વાવો તો વડ મોટો થશે ત્યારે આ વૃક્ષોનું આયુષ્ય પણ પૂરું થશે અને વડ વર્ષો સુધી જશે. નાનકડું વિચાર, નાનકડું આયોજન, નાનકડું પ્લાનિંગ વૃક્ષારોપણ સુંદર કોઈ પણ કામને કરવા ખાતર કરવાની જગ્યાએ વિચારણા કરી એ કામ લાંબુ ચાલે એ રીતે કરવું, એ જ મનુષ્યનો સ્વભાવ. અને આપણા ઉપનિષદો એટલા માટે જ કહ્યું છે, અમે સંચાલિકા બહેને ખૂબ સુંદર શ્લોક વાંચ્યો, એમાં પુત્રો કરતા પણ વૃક્ષનું મહત્વ વધારે, કેમ કે પુત્ર તો કોઈક દિવસ આપણને અભ્યાસ પણ આપી શકે, વૃક્ષ કોઈ દિવસ અભ્યાસ ના આપે, હંમેશા આશીર્વાદ પણ આપે. તો કુવો, વાવ, તળાવ અને પુત્ર એ બધાનો 10 ગણો ગુણાકાર કરો એટલું એક વૃક્ષ તમને ફાયદો કરે. એ શ્લોક વિચાર્યા વગર નથી બનાવ, એનો ગર્ભિત સંદેશ એ વખતે પણ વિઝનરી આપણા આર્ષદ્રષ્ટાઓએ વિચારેલું કે પ્રકૃતિનું દોહન કરાય, શોષણ કરીએ તો પ્રકૃતિ બચે જ નહીં, પ્રકૃતિ ના બચે તો માનવ ના બચે, અને ધીરે ધીરે એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. એ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક સ્ટેક હોલ્ડરોને જોડવાનો મેં પણ ઇનિશિયેટિવ લીધો છે, મારા સાથી સૌ ધારાસભ્યોએ લીધો છે, અને હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના દરેક કાર્યકર્તાને પર્યાવરણ પ્રેમીને સંદેશ આપવા માંગુ છું. ડીડીઓ એનું કામ કરશે, શિક્ષા વિભાગ એનું કામ કરશે, વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પંચાયત પણ કરશે, પરંતુ શું નાગરિક સ્ટેક હોલ્ડર બની શકે? દરેક નાગરિક અગર વૃક્ષારોપણનો સ્ટેક હોલ્ડર બને તો આ બધા જ કરતા સૌથી મોટું સ્ટેક હોલ્ડર તરીકેનું કામ નાગરિક કરે, અને ગાંધીનગર લોકસભામાં આપણે એ દિશામાં આગળ જવાનું. ગોતા વોર્ડમાં સ્મૃતિવનની થીમ પર આ જ પ્રકારના લાંબા આયુષ્યવાળા વૃક્ષો લગાવવાની શરૂઆત થવાની છે. હું માનું છું કે ખૂબ સારો ઇનિશિયેટિવ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે, અને અનેક પ્રકારના અલગ અલગ પ્રકારથી કચરાની ડમ્પિંગ સાઇટોને સાફ કરવી, ઇકો પાર્ક બનાવવાના પડે જ્યાં કચરો નાખવાની સંભાવના હોય એવી જગ્યાઓને સુરક્ષિત કરી ત્યાં વન બનાવવાના પડે, અનેક પ્રકારની દુનિયાભરની ટેકનોલોજીને નવી નવા પ્રયોગોને પણ મ્યુનિસિપલ કોર્પોરેશને અમલમાં. હું આજ સવારે કાર્યક્રમમાં આવતો હતો એ પહેલાં એક યુવા કાર્યકર્તાનો ફોન આવ્યો કે સાહેબ તમે તમારા ભાષણમાં મારી એક વાત કહી શકો. મેં કહું શું કહેવાનું? ઉત્તર પ્રદેશનો કાર્યકર્તા, અને ફેસબુક પર જોયું છે એટલે ફોન કર્યો. કહું શું સંદેશ છે? મેં કે તમે તમારા મોડે આપશો, તમારા શબ્દોમાં આપશો, હું જરૂર આપી શકું. એણે મને હિન્દીમાં કહ્યું છે, હું એને રિપીટ કરું છું. ધરતી પર એક પેડ અપલોડ કરકે દેખીએ, બાદલો કો સેંકડો સેંકડો ઝુંડ આ જાયેંગે ઉસકો લાઈક કરને. એક નાનકડા પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાએ સુંદર યુવાનોની ભાષામાં સંદેશ આપ્યો, ધરતી પર એક પેડ તો અપલોડ કરકે દેખીએ, બાદલો કે સેંકડો ઝુંડ આ જાયેંગે ઉસકો લાઈક કરને. જલ અને પ્રાણવાયુ તેનું મૂળ વૃક્ષ, એ દિશામાં આગળ વધવું જોઈએ. હું તો કોરોનાના કપરા કાળમાં સમગ્ર દુનિયાની સાથે સાથે ભારતે પણ અનેક મુદ્દાઓ સહન કરવી પડે. ભારત હોય, ગુજરાત હોય, દુનિયા હોય, ઘણા લોકોએ અકાળે સ્વજનો ગુમાવ્યા છે.
એનું કોઈ ભરપાઈ ના. હું શબ્દોમાં એના માટે કઈ વાત કરું તો વ્યર્થ. ના મારી વેદના એનાથી વ્યક્ત થઈ શકે, ના તમારી વેદનાઓનું એનાથી સમાન થઈ શકે. પરંતુ આપણે કઈ કેવું તો જરૂર કરી શકીએ કે ભવિષ્યમાં આવતા અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 18 વર્ષથી ઉપરના સૌ નાગરિકોને ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસી આપવાનો કાર્યક્રમ છે. આપણે એવી જાગૃતતા ફેલાવી શકીએ કે આપણી સોસાયટીમાં, આપણી કોલોનીમાં, આપણા ગામમાં એક પણ વ્યક્તિ રસી લીધા વગરનો ના રહે. આપણે એના માટે પ્રેરણા બની શકીએ. હું સમજુ છું આપણે ઈશ્વર નથી, કોરોનાને ના રોકી શકે, પણ કોરોના થતું તો રોકી શકે. અને એના માટે શું કરવાનું? અગર તમે એક સોસાયટીમાં રહેતા હો તો 3-4 દિવસ ખર્ચ કરી સોસાયટીના બધા લોકોને રસીકરણ કેન્દ્ર પર લઈ જવાના, જેટલું ના કરી શકીએ. આપણે ગામના કાર્યકર્તા તો ગામના બધા લોકોને ગામની અંદર જ રસીકરણ કેન્દ્ર છે ત્યાં ધીરે 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 કરીને રોજ બધાની રસી કરાવી દઈએ તો આપણું આખું ગામ બચી જાય. એ તો આપણે કરી શકીએ. આપણા જ ના કોઈ પૈસા આપવાના છે, ના રસી લેવા દૂર જવાનું. ગુજરાતની અંદર 5,000થી વધુ રસીકરણ કેન્દ્ર, અને કાલે કલ્પના કરો એક જ દિવસમાં શરૂઆત થવાના પહેલા દિવસે 80 લાખ લોકોએ રસી લીધી છે. મને લાગે છે કે આપણે સૌ કાર્યકર્તાઓ, સૌ નાગરિકો એક સંકલ્પ કરો. કોરોના ફરીવાર ના આવે એની ઈશ્વર પ્રાર્થના તો કરીએ જ, પરંતુ સાથે પુરુષાર્થ પણ. ઈશ્વર પ્રાર્થના એમની સંભળાતી હોય છે જે પુરુષાર્થનું એને પૃષ્ઠભૂમિ. દરેકે દરેક નાગરિક, દરેકે દરેક વ્યક્તિ, આપણે જે યુનિટમાં રહેતા હોય એ યુનિટ પૂરેપૂરું રસીકરણ કરે એની વ્યવસ્થા કરી શકે. હું આજે સવારે જ મારી સોસાયટીના 25 મુખ્ય લોકો જે ચાલક બળ કહેવાય એમની મીટિંગ કરીને આવ્યો છું 7:30 વાગ્યાથી 9:30 વાગ્યા કે ભાઈ તમે ક્રમ બનાવો. ઘણા બધા લોકોએ તો લઈ લીધું, પણ ક્રમ બનાવો અને એક પણ વ્યક્તિ સોસાયટીનો વોચમેન હોય, કોઈનો ડ્રાઈવર હોય, ઘરમાં કામકાજમાં મદદ કરવાનો વ્યક્તિ હોય, કોઈ ના રહી જાય. અગર એક એક જાગૃત નાગરિક એક એક યુનિટમાં ઇનિશિયેટિવ લે, એક એક કાર્યકર્તા ઇનિશિયેટિવ લે, તો રસીકરણ બહુ સરળતા. અને ગુજરાતની અંદર તો હું સંભવતા જોઉં જ છું. આપણો સ્વભાવ સેવા, ગાંધીના સંસ્કાર, નરેન્દ્રભાઈએ આપેલા એ સંસ્કારને આપેલો આકાર આજે પણ અસ્તિત્વમાં છે. સેવા એ આપણા સંસ્કાર છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો નિશ્ચિત રૂપે લાગી ગયો, બધા નાગરિકોએ લાગ્યું, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ગામના સરપંચ, પંચાયતના સદસ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલર, રાજનીતિક પાર્ટીઓના સૌ કાર્યકર્તાઓ, સૌએ લાગ્યું. અને કોરોના કાળની અંદર ત્રીજું વેવ આવશે કે નહીં આવશે એની વિદવત ચર્ચાઓ કરી ત્રીજું વેવ ના રોકી શકાય એની તૈયારીઓ જે સરકારે કરવાની હોય એ સરકાર સ્તરે ચાલે જ છે ખૂબ સુંદર રીતે. પરંતુ ત્રીજું વેવ રોકવું જનતાના હાથમાં છે, આપણા કાર્યકર્તાઓના હાથમાં છે, જનતાના આગેવાનોના હાથમાં છે. દરેક વ્યક્તિને ત્રીજું વેવ આવા પહેલા ટીકો લગાવી દેવો, રસી લગાવી દેવી એકમાત્ર. મને લાગે છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઇનિશિયેટિવ લેવું જોઈએ, સામાજિક નેતૃત્વ લેવું જોઈએ. નરેન્દ્રભાઈએ, આપણા વડાપ્રધાનજીએ 18 થી ઉપરના બધા લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન આપવાની વ્યવસ્થા કરી, વેક્સિનની ઉપલબ્ધતા. દેશમાં અનેક દેશો એવા છે જ્યાં આજ સુધી વેક્સિન નથી. આપણા દેશની અંદર આજે 3 પ્રકારની વેક્સિન છે, કદાચ 2 મહિના પછી 5 પ્રકારની વેક્સિનો આપતા. હું માનું છું કે એનો ફાયદો આપણે સૌએ ઉઠાવો. બીજું મિત્રો, દેશના વડાપ્રધાને એક ખૂબ મોટો ઇનિશિયેટિવ લીધો છે, અને એ ઇનિશિયેટિવ લીધો છે દેશના 80 કરોડ લોકો દિવાળી સુધી ફ્રી ઓફ કોસ્ટ અનાજ આપવાનો ઇનિશિયેટિવ. 80 કરોડ લોકોને દિવાળી સુધી ફ્રી ઓફ કોસ્ટ
કોરોનાના ગયા વર્ષે પણ આ કામ કર્યું હતું, આ વર્ષે પણ આ કામ હજારો કરોડ રૂપિયા, લાખ કરોડ રૂપિયાની આસપાસ ભારત સરકારે ગરીબોને અનાજ આપવા પાછળ ફાળવ્યા છે. આપણે એની અંદર ઉદ્દીપક બની શકીએ. એ ગરીબ માણસને ખબર નથી કે મારા માટે ભારત સરકારે અનાજ મોકલ્યું. આપણે એને રેશન કાર્ડ, રેશનની રાશનની દુકાન સુધી પહોંચાડી શકીએ. એનો હક કોઈ ચોરી ના કરી જાય, એના હકથી એ વંચિત ના રહી જાય, એની વ્યવસ્થા આપણે કરી શકીએ. હું માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સૌ પાર્ટીના કાર્યકર્તા આનું સામાજિક નેતૃત્વ કરવું જોઈએ. અને આ અનાજ જેનો અધિકાર છે અનાજ પર, એ ગરીબ બાળક, એ ગરીબ મહિલાના ઘરમાં પહોંચે એની લાલ કાર્ડની સૂચિ, બધા સસ્તા અનાજની દુકાનો આપણે મેળવી એના સંપર્કનું એક અભિયાન કરી શકીએ. ત્યાં 4 મહિના તને ફ્રી ઓફ કોસ્ટ અનાજ મળવાનું છે, મફત અનાજ મળવાનું. એની એટલી બચત થઈ જશે, તો જે રોજગારી કોરોનામાં ગઈ છે એ રોજગારીની એની ભરપાઈ થઈ જશે. આ વિચાર આપણા મનમાં આવવો, આપણા મનમાં સ્થાયી થવો અને એના અમલમાં મૂકવો, સામાજિક કાર્યકર્તા તરીકે, રાજનીતિક કાર્યકર્તા તરીકે એક સ્વાભાવિક. હું આપ સૌને કહું છું કે આપ સૌ અને સૌને ત્યાં પહોંચાડવા માટે આપણે ઉદ્દીપક બની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય. 5 દિવસ પછી રવિવાર સવારથી ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે આ બંને કામો માટે એક હેલ્પલાઇન નંબર આપણા કાર્યકર્તાઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યો. એનો નંબર અત્યારે જ બતાવ્યો. એ હેલ્પલાઇન નંબર પર ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કોઈ પણ નાગરિક નરેન્દ્ર મોદીજી તરફથી જે ફ્રી અનાજ મોકલવામાં આવ્યું છે, મળવામાં તકલીફ હોય, એની કઈ સમજ જોઈતી હોય, અથવા તો એનો અધિકાર આપવામાં કોઈ અનાકાની કરતું હોય, તો એ નંબર પર જરૂર લખાઈ શકે. અને રસી લેવામાં કોઈ તકલીફ પડતી હોય તો પણ તમે નંબર પર સંપર્ક કરજો, તો જરૂર તમને સહાયતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે. અને કોલ સેન્ટર પણ ચાલુ કરશે, જ્યાં ગરીબ લોકોને અને રસી મુકાવવાના સૌ લોકોને, શરૂઆતમાં ચેરમેન, સેક્રેટરી, સરપંચ, કાર્યકર્તાઓ એમને ફોન કરશે, પછી નાગરિકોને ભાઈ જલ્દીથી જલ્દી તમે રસી મુકાવી. પરંતુ આ નંબર સૌ કાર્યકર્તાઓએ પોપ્યુલર કરવો જોઈએ. કોઈને પણ તકલીફ પડતી હોય, કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય, તો તરત એની પર ફોન કરે તો એનું નિવારણ થઈ શકે. નંબર છે 7 3 2 4 8 7 3 2 4 8 73 24 8 73 24 8. આ નંબર પર રવિવાર સવારથી આ નંબર એક્ટિવેટ થઈ જશે. અને રવિવાર સવારથી આ નંબર પર દરેક પ્રકારની સહાયતા દરેક નાગરિકને મળી રહે, રસીકરણ માટે. અને જેમની જોડે લાલ કાર્ડ છે એ બધા લોકોને, ગરીબી રેખાવાળું કાર્ડ છે, બધા લોકોને મફત અનાજ માટેની સહાયતા મળી રહે એવી વ્યવસ્થા ફોન પર. મિત્રો, ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એમની પૂરી ટીમને હૃદયથી અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના અધ્યક્ષ અમિતભાઈ બેઠા છે, એમને પણ હું અપીલ કરું છું કે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી આ વૃક્ષારોપણના અભિયાનને, રસીકરણના અભિયાનને અને ગરીબોને અનાજ પહોંચાડવાના અભિયાનને પોતાનું માન, પોતાની જવાબદારી માન, એને એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે. અને જનતાને પણ અપીલ કરું છું કે વધુમાં વધુ વૃક્ષો, વધુમાં વધુ લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવીએ અને રસી જલ્દી મુકાવી અમદાવાદને, ગુજરાતને અને દેશ કોરોના મુક્ત કરીએ, એ દિશામાં આપણે સૌ આગળ વધીએ. સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને 8 જગ્યાઓ પર બેઠેલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાઉન્સિલરશ્રીઓ બધા પણ આ કામમાં લાગી જશે એવો મને ભરોસો છે. ખૂબ
ફરીવાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માની અમારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય.